બનાસકાંઠામાં ક્રાઇમ સ્ટોરી સ્ટિંગ ઓપરેશન એચબીએન ટીવી ન્યૂઝનું. સરહદી વિસ્તારમાં છાસવારે પકડાય છે દેશી વિદેશી દારૂ, તો જોવાનું એ રહ્યું કે દારૂ ગુજરાતમાં આવે છે આટલો ક્યાંથી. અમારા સંવાદદાતા દ્વારા વાવ થરાદ વિસ્તારમાં સ્ટ્રોંગ ઓપરેશન દ્વારા બુટલેગરો કેવી રીતે દારૂ ઘુસાડે છે અને કેટલી દારૂની લાઈનો ચાલે છે જેનો કરશે પર્દાફાશ, તો જુઓ અમારો વિશેષ અહેવાલ. ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો કરવામાં આવે છે તેવી સ્થિતિ હાલ સર્જાઈ રહી છે. કોઈને કોઈ રીતે ગુજરાતમાં દારૂ આવતો હોય છે, જેના કારણે ગુજરાતના ડીજીપી દ્વારા કડક પગલાં લેવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. વાવ થરાદ વિસ્તારમાં દારૂના અનેક કેસ પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસો કરે છે અને કરોડોનો કિંમતનો દારૂ પકડી પાડે છે, તો પણ લાઈનો કેમ બંધ થતી નથી? દર વર્ષે તહેવારોમાં ગુજરાત પોલીસ દારૂની હેરફેર અને તેના વેચાણ ઉપર નજર રાખવા માટે પેટ્રોલિંગ વધારી દેવામાં આવે છે અને પ્રતિબંધ છતાં દારૂ પીનારાઓની ચકાસણી કરી અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવે છે. જો કે અનેક લોકો દારૂબંધીની સરકારની નીતિને વહાલા દવાલાની નીતિ ગણાવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી દારૂબંધીનો કાયદો અમલમાં છે. સરકારી પરમિટ વગર દારૂ પીનાર અને વેચનાર સામે સરકાર કાયદાકીય પગલાં લઈ શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે વાવ થરાદ વિસ્તારમાં જે દારૂની લાઈનો ચાલે છે તે જાહેર રસ્તાઓ પરથી દારૂની ભરેલી ગાડીઓ નીકળી રહી છે, છતાં કોઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી, તે પણ એક સવાલ છે. જ્યારે જાગૃત નાગરિક દ્વારા પોલીસને બદલે પત્રકારોને બાતમી આપીને જણાવે છે કે દારૂની ગાડી ગુજરાતમાં થરાદ થઈને નીકળે છે, ત્યારે પોલીસને જાણવાનું કહ્યું તો બાતમીદાર કહે છે કે પોલીસ કોઈ ગાડી નહીં પકડે, આખી લાઈન ચાલે છે. જ્યારે અમારા સંવાદદાતા દ્વારા ગાડીઓ પર નજર રાખી તો ધ્યાને આવ્યું કે હકીકતમાં પોલીસ દારૂની ગાડીને હાથ કરીને ઊભી રાખવાની પણ કોશિશ કરતી નથી. અને અમારા સંવાદદાતા દ્વારા જ્યાંથી દારૂ ભરાય ત્યાંથી લઈને થરાદ બહાર નીકળે ત્યાં સુધી ગાડીના વિવિધ ફોટા અને વિડીયો શૂટ કરવામાં આવ્યા છે. હવે જોવાનું રહ્યું કે હાલમાં આ દારૂની ગાડીઓની લાઈનો ચાલે છે કે નહીં, અને ચાલુ હશે તો પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ.